આ ઉદ્યોગોમાં કામ કરતો કામદાર વર્ગ કારીગર વર્ગ આવા બે વર્ગો અસ્તિત્વમાં હતા તો આ બે વર્ગોની અંદર ઉદ્યોગપતિઓએ ધનિક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા જ્યારે કામદાર વર્ગે ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા આ બંને વર્ગો વચ્ચે પણ ક્યારેય સમન્વય સધાયો નથી પોતાના હિતો માટે પોતાની સલામતી માટે આ લોકો પણ કાયમ માટે સંઘર્ષમાં જ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ બીજું કે કાલમાક્ષ પોતાની વિચારસરણી દ્વારા અને પોતાની ધારણા દ્વારા એક એવા અનુમાન ઉપર આવે છે કે જ્યારે સમાજની અંદર માનવ સમાજમાં બે વર્ગો અસ્તિત્વમાં હોય ત્યારે કાયમી શાંતિ સ્થપાવાની નથી એકબીજા એકબીજા સામે એ સંઘર્ષમાં ઉતરવાના છે અને ક્યારેય સંઘર્ષનો અંત આવવાનો નથી શાંતિ અને સલામતીનો અવકાશ પેદા થઈ શકવાનો નથી હવે માર્ક્સની ધારણા પ્રમાણે ધનિક વર્ગ એટલે કે ઉદ્યોગપતિઓનો વર્ગ અને ગરીબ વર્ગ એટલે કે કામદારોનો વર્ગ આ બંને વર્ગની અંદર ધીરે ધીમે ધીરે ધીરે સમયના અંતરે ગરીબ વર્ગની અંદર વધારો થશે ગરીબ વર્ગ દિવસે દિવસે સમયાંતરે વધતો રહેશે અને જ્યારે ગરીબ વર્ગ વધતો રહેશે ત્યારે એક પ્રકારે ગરીબ વર્ગની અંદર અસંતોષ અને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાની ભાવના એક પ્રકારે પ્રબળ બનશે અને આ ગરીબ વર્ગ મનોમંથન કરશે બીજું કે માર્ક્સ પોતાની ધારણા પણ પ્રમાણે એક એવો અંદાજ બાંધે છે કે જ્યારે ઉદ્યોગપતિઓ કે જ્યારે ઉદ્યોગપતિઓનો અંત કેવી રીતે આવશે તો ઉદ્યોગપતિઓના અંત માટે પોતાની અંદર જ એના બીજ સમાયેલા છે ઉદ્યોગપતિઓના અંત માટે એટલે કે ધનિક વર્ગના અંત માટે એ વર્ગ પોતે જ જવાબદાર હશે દાખલા તરીકે મૂડીવાદી સમાજમાં એટલે કે ઉદ્યોગપતિ યુગમાં કાપ હરીફાઈ ચાલે છે હવે આ ઉગ્ર હરીફાઈને લીધે આ ઉગ્ર હરીફાઈમાં ટકી ન શકનારા ઉદ્યોગપતિઓ એટલે કે નાના કદના વેપારીઓ કારખાનેદારો આ હરીફાઈમાં ટકી શકવાના નથી કારણ કે હરીફાઈ એ ઉગ્ર છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રશ્ન છે તો ધીરે ધીરે સમયાંતરે આ નાના કદના મધ્યમ કદના વેપારીઓ ઉદ્યોગપતિઓ આ હરીફાઈમાંથી બહાર ફેંકાઈ જશે અને જ્યારે આ નાના કદના ઉદ્યોગપતિઓ હરીફાઈમાંથી બહાર ફેંકાઈ જશે ત્યારે તે મૂડીવાદીઓ કહેવાશે નહીં પછી બહાર ફેંકાઈ ગયા પછી તો માર્ક્સ એવું કહે છે કે એમની જોડે બીજો કોઈ અવકાશ રહેશે નહીં એમને ગરીબ વર્ગ એટલે કે જે બહોળો કામદાર વર્ગ છે મજૂર વર્ગ છે એમની અંદર આ લોકોનો સમાવેશ થશે આ લોકો કામદાર વર્ગની અંદર આપોઆપ સમાઈ જશે હવે ઔદ્યોગિક ક્રાંતિનો યુગ છે એની સાથે સાથે અવનવી શોધોના પરિણામે ઉદ્યોગો ઉદ્યોગોની અંદર યંત્રોના લીધે અને એક આધુનિક યુગની શરૂઆત થવાના લીધે હવે જે ટકી રહેલા ઉદ્યોગપતિઓ છે એ લોકો પોતાના ઉદ્યોગોનું એક સ્થળે કેન્દ્રીકરણ એકીકરણ કરશે અને આ જે બહોળા વર્ગમાં જે કામદાર વર્ગ છે એ ત્યાં આગળ કામ કરશે હવે આ કામદાર વર્ગ ત્યાં આગળ કામ કરશે અને આ ઉદ્યોગપતિઓ એમનું શોષણ કરે છે એક એવો ખ્યાલ આપણે બાંધી લઈએ પછી આગળ હું આપને સમજાવું છું કે કેવી રીતે હવે એક બાજુ નવી શોધોના લીધે એની સાથે સાથે વાહન વ્યવહારની પણ શોધ થઈ છે અને વાહન વ્યવહારના કારણે જે અલગ અલગ વિસ્તારમાં જે કામદારો કામ કરે છે એ એકબીજાના સંપર્કમાં આવશે એકબીજાની નજદીક આવશે અને ધીરે ધીરે એમને એક એવો ખ્યાલ આવશે કે આપણી આર્થિક નબળાઈના કારણે આ ઉદ્યોગપતિ વર્ગ આ મૂડીવાદી લોકો એ આપણું શોષણ કરે છે હવે મોટી સંખ્યામાં તો ગરીબ વર્ગ એટલે કે કામદાર વર્ગ હતો જ એમાં વળી જે ઘણા કાપ હરીફાઈના લીધે જે નાના કદના ઉદ્યોગપતિઓ બહાર ફેંકાઈ ગયા છે તેમનો સમાવેશ તે મૂડીવાદીઓ કહેવાતા નથી અને તેમનો સમાવેશ સમયાંતરે ધીરે ધીરે મને કમ અને એ કામદાર વર્ગની અંદર થઈ જાય છે હવે આ લોકો મોટા ભાઈ એકઠા થશે અને જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય ત્યારે આ વાહન વ્યવહારની સગવડના કારણે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે કે આપણું શોષણ થઈ રહ્યું છે તો આપણું શોષણ કેમ થઈ રહ્યું છે આપણો વર્ગ તો મોટો છે આપણી સંખ્યા તો વધારે છે તો આપણું શોષણ થવું જોઈએ નહીં એ પોતાને પોતાના પતન દિવસે દિવસે પોતાનું જે પતન થઈ રહ્યું છે શોષણ એ એક પ્રકારનું પતન જ છે તો આ પતન માટે કયા કારણો જવાબદાર છે એ એક અસ્તિત્વનો પ્રશ્ન છે તો આ લોકો અંદર મનોમંથન કરશે આપણી કહેવત પ્રમાણે એમ કહીએ કે બધા બધા જ દુઃખી લોકો જ્યારે ભેગા થાય ત્યારે જ દુઃખની ખબર પડે અને એ લોકો દુઃખ શું છે એ સમજી શકે એ જ રીતે આ બધા ગરીબ લોકો છે ને એક જ પ્લેટફોર્મ ઉપર આ લોકો ઊભા છે તો એમને ખ્યાલ આવે છે કે આપણી ગરીબાઈનું આપણી આપણી શોષણ વૃત્તિનું કારણ શું છે તો આ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ એ આપણું શોષણ કરે છે હવે આ બાબતમાં માર્ક્સ એ એવો વિચાર રજૂ કર્યો છે કે મોટી સંખ્યામાં જે કામદાર વર્ગ છે તે જાગૃત બનો તમારે તમારી ગુલામી અને ગરીબી સિવાય બીજું કશું જ ગુમાવવાનું થતું નથી કાર્લ માર્ક્સનું ખૂબ જાણીતું એક સૂત્ર છે આ વિશે કે વિશ્વભરના કામદારો સંગઠિત થાવ તમારે તમારી ગુલામીની જંજીરો સિવાય બીજું કશું જ ગુમાવવાનું નથી હવે એક પ્રકારે આપણે જોઈએ તો છુપી રીતે માર્ક્સ ક્રાંતિની ઘોષણા કરવાનું સૂચન કરે છે હવે જ્યારે આ મજૂર વર્ગને એવો ખ્યાલ આવ્યો છે કે ભાઈ આપણું આપણી પડતી માટે જવાબદાર કારણ શું તો આપણું આર્થિક શોષણ આપણી આર્થિક નબળાઈ તો આપણે લોકોએ શું કરવું જોઈએ આપણો વર્ગ તો બહુ મોટો છે આમાંથી ઉભરવા માટે આપણે શું કરવું જોઈએ તો જે મેં માર્ક્સના સૂત્રની વાત કરી એ મુજબ આ કામદાર વર્ગને એટલે કે કારીગર વર્ગને એવો ખ્યાલ આવવાથી એ ધીમે ધીમે એકબીજાના સંપર્કમાં રહેવાથી અને એકબીજાના વિચારોની આપલે કરવાથી એમની અંદર ક્રાંતિ બળવાની ભાવના પ્રગટ થશે અને એ લોકો ઉદ્યોગપતિઓ ઉપર એક પ્રકારે બળવો કરશે વિગ્રહ કરશે અને ઉદ્યોગપતિઓને જળમૂળથી ઉખેડી નાખશે એટલે કે ઉદ્યોગપતિઓનો નાશ થશે અને એક નવા સમાજની રચના થશે એટલે કે કાર્લમાર્ક્સ પોતાના વર્ગ વિગ્રહના સિદ્ધાંત દ્વારા એ સૂચવવા માગે છે કે એક જે કામદાર વર્ગ છે એ ઉદ્યોગપતિઓને વખોડી દેશે ફેંકી દેશે ત્યારે બહાર ફેંકાઈ ગયા પછી જે એક નવો વર્ગ ઊભો થશે એક ગરીબ લોકોનો કામદાર લોકોનો એક વર્ગ હશે એની અંદર એની અંદર કામદાર લોકોની અંદર કોઈ સમા અરે કોઈ એક વર્ગ અસ્તિત્વમાં હશે નહીં એક વર્ગ વિહીન સમાજની રચના થશે એક વર્ગ વિહીન સમાજ રચાશે જેમાં કોઈ અમીર નહીં હોય અને કોઈ ગરીબ નહીં હોય બધા જ સરખા અને એક સમાજ એક વર્ગવિહીન સમાજની સ્થાપના થશે અને આ રીતે વર્ગવિહીન સમાજ સ્થપાયા પછી કાયમી ધોરણે શાંતિ સલામતી અને સમૃદ્ધિ એ ચોક્કસ પ્રમાણમાં આવી શકશે એવી માર્ક્સની ધારણા છે એટલે કે દોસ્તો આપણે જે ઇતિહાસનું ભૌતિક અર્થઘટનનો સિદ્ધાંત જોયો અને બીજો સિદ્ધાંત એ વર્ગવિગ્રહનો સિદ્ધાંત જોયો જેમાં આપણે એક માર્ક્સના વિચારો પ્રગટ થયેલા જોયા હવે મિત્રો આ માર્ક્સના સિદ્ધાંતો હતા હવે આપણે જોઈએ તો કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ થોડી ઘણી ટીકાઓ તો ચોક્કસ થવાની અને એ ટીકાઓના સ્વરૂપે માર્ક્સની પણ મર્યાદાઓ છે તો એ મર્યાદાઓમાં આપણે પહેલી મર્યાદા જોઈએ કે માર્ક્સે નફો એ માત્ર મજૂરીનું જ પરિણામ છે એવું સાબિત કરવા માગે છે પણ મિત્રો નફો એ માત્ર મજૂરીનું પરિણામ નથી કાલમાક્ષ એવું કહે છે કે મજૂરોના શોષણથી જે ઉત્પાદન થાય છે અને જે વસ્તુ વેચવામાં આવે છે એના કારણે નફો મળે છે પણ એવું નથી કોઈ પણ ઉત્પાદન માટે ઉત્પાદન પદ્ધતિ મૂડીરોકાણ યંત્રો વહીવટ સંચાલન તેમજ મજૂરી અને ખર્ચ આ બધા જ પરિબળો ભાગ ભજવે છે માત્ર ને માત્ર મજૂરીના કારણે નફો મળે છે એવું કહી શકાય નહીં એટલે આ રીતે માર્ક્સની ટીકા કરવી એ બહુ વ્યાજબી છે બીજું કે માર્ક્સે ઇતિહાસનો અભ્યાસ આર્થિક દ્રષ્ટિએ જ ન કરવો જોઈએ માર્ક્સે પોતાના અભ્યાસમાં એટલે કે ઇતિહાસનું ભૌતિક અર્થઘટન જેમાં આર્થિક માણસની આર્થિક પ્રવૃત્તિને જ કેન્દ્રમાં રાખી છે બીજી કોઈ બાબતોને સ્પર્શ્યો નથી જેમ કે ભૌગોલિક રાજકીય સામાજિક આ બધી બાબતોને એને નજરઅંદાજ કરી છે એને પોતાના આ સિદ્ધાંત સમજાવવામાં કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે કે માણસની જિંદગી માટે કોઈ આર્થિક જ બાબત જવાબદાર હોય એવું બની શકે નહીં એમાં બીજા અનેક પરિબળો પણ થોડા ઘણા અંશે ભાગ ભજવતા હોય છે ત્રીજું કે માર્ક્સે વર્ગ સમન્વયને બદલે વર્ગ વિગ્રહની વાત કરી છે એટલે કે સહકારને બદલે સંઘર્ષની વાત કરી છે તો મિત્રો એ માર્ક્સ એવું રજૂ કરે છે કે ઉદ્યોગપતિઓ મજૂરોનું શોષણ કરીને નફો મેળવે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે એટલે માર્ક્સની ધારણા પ્રમાણે જો એ મજૂરો પોતાની મજૂરી વેચે નહીં તો નફો મળવાનો નથી પણ મિત્રો એવું નથી જો ઉદ્યોગપતિઓ એટલે કે ઉત્પાદકો માલિકો જો કોઈ મૂડી રોકાણ જ કરે નહીં કોઈ ધંધાની વ્યવસ્થા જ કરે નહીં તો મજૂરો કામ કરવા ક્યાં જશે અને પોતાની રોજીરોટી ક્યાંથી મેળવશે એટલે આપણે એક દ્રષ્ટિએ એવું કહી શકીએ કે કામદાર વર્ગ અને ઉદ્યોગપતિઓ ને એકબીજાનો સમન્વય એટલે સહકાર હોવો જરૂરી છે ખાલી આપણે સંઘર્ષની દ્રષ્ટિએ એમને જોઈએ તો એ ખોટું છે હા સંઘર્ષ છે એની સાથે સાથે સહકારની પણ ભાવના રહેલી છે તો આ હતી ટૂંકમાં આપણે કાલમાર્ક્સની ટીકાઓ જોઈ હવે હું સાહેબ શ્રીને વિનંતી કરીશ કે એ માર્ક્સનું સમાપન કરશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પલ્કેશભાઈએ ખૂબ સરસ રીતે બાકીના બે મુદ્દા અને ક્રિટિકલ ચર્ચા કરી છે બહુ વિશેષ કહેવાનું રહેતું નથી કાલમાક્સની જે સમાજવાદી વિચારધારા છે એક વિચારધારા તરીકે ક્યાંક સોવિયત રશિયામાં અને ચીનમાં સ્થાપિત થઈ પરંતુ આપણે જાણીએ છીએ કે ઓગણીસો નેવું ના દાયકામાં એ સુવિયત રશિયામાંથી આ સામ્યવાદી શાસન વ્યવસ્થાનો ધ્વંસ પણ થયો છે આપણે લેનિનના પૂતળાને લોકો ચંપલો મારતા હોય એ પણ જોયું છે અને ક્યાંક આપણા રાજકીય સમીક્ષકોએ લખ્યું પણ છે કે સુવિયત રશિયાની સામ્યવાદી વિચારધારા પરથી એક આયર્ન કર્ટન જેને આપણે લોખંડી પડદો કહીએ છે એ હટ્યો છે અને વાસ્તવિકતાઓ ક્યાંક સામ્યવાદની માર્કે જે કલ્પના કરી હતી એના કરતાં જુદા સ્વરૂપે ક્યાંક સમ્યવાદ ક્યાંક અમલમાં આવ્યો છે અથવા તો માર્ગસે કલ્પેલા પરિણામો ક્યાંક મળ્યા નથી ચીનમાં સામ્યવાદી શાસન